તો કે પુલ કેવી રીતે બનતું
सेना की बंदूक से दिए हुए आपने जो ये तो के सीमेंट नो के वो पुल सीमेंट नो इंग्लिश में सो के भाई के ब्रिज के भाई नदी के ऊपर पुल बनावामा आवे छे क्या बनावामा आवे नदी ऊपर पुल बनावामा आवे छे आ पुल सेना थी बनेलो हो तो के रेती सीमेंट ईटो अने लोहाना सरिया थी बनावामा आवे छे पुल सेना थी बने छे तो के रेती सीमेंट ईटो अने लोहाना सरिया थी बनावामा आवे छे पुल ने पगथिया पण होय छे अने पुल नो उपयोग वाहनो व्यक्तिओ અને પશુઓને પસાર કરવા માટે થાય છે પુલ સેના માટે ઉપયોગ કરવામાં આવે છે કે વ્યક્તિ વાહનો કે પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકે તેના માટે બનાવવામાં આવે છે હવે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર પ્રશ્નો આપેલા છે તે જોઈએ પુલ ક્યાં છે नदी ऊपर रोड ऊपर बेटो कर बच्चे के बीजे क्या है आपने हमने जो यू नहीं है नदी ऊपर पुल बनावामा आवे छे तो शू लखीशु पुल नदी ऊपर તો કેટલા ફૂલ રોડ ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ ને તો તે પણ આપણે અહીંયા પુલનો ઉપયોગ વ્યક્તિઓ વાહનો અને પ્રાણીઓ કરે છે એના પછી ત્રીજો છે આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો તો સામે આપણે જોઈશું આ પુલ રેતી સિમેન્ટ ઈટો અને લોખંડના સળિયાથી બનાવાય છે બનાવાય છે ફરી જોઈ લઈએ આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો કે આ પુલ બનાવવા રેતી સિમેન્ટ ઈટો અને લોખંડના સળિયાથી બનાવાય છે તો આપણે અહીંયા જોયું કે પુલ બનાવવાથી આપણે ઘણી એવી સગવડતા
એ પણ જોઈ લઈએ કે જો પુલ ન હોય તો આપણે કેવી મુશ્કેલી પડે. તો તમે બધા જાણો છો કે જો પુલ ન હોય તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ નથી શકતા. પાણીવાળો રસ્તો હોય તો ત્યાં હોડી કે નાવનો ઉપયોગ કરવો પડે, એમાં સમયની પણ વધારે બગડે. વિદ્યાર્થીઓ હોય તો ચોમાસામાં પૂરની સ્થિતિ હોય તો એમાં નાવ પણ ચાલી શકે નહીં, તો એવા સમયમાં વિદ્યાર્થીઓ સ્કૂલે પણ ન જઈ શકે. તો વળી પ્રાણી કે ભારે એવા માલ સામાન હોય તો તેની પણ હેરફેર ન થઈ શકે, અને જીવન જરૂરિયાત વસ્તુઓ પણ ટાઈમસર આપણે મળી ન શકે. કે કોઈ બીમાર હોય તો એવા સમયમાં આપણે તેને હોસ્પિટલ પણ ન પહોંચાડી શકીએ. તો પુલ ન હોય તો આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો એવી પરિસ્થિતિમાં આપણી પાસે બીજા એવા કયા રસ્તા છે કે જેનાથી વિદ્યાર્થીઓ આસાનીથી બીજી જગ્યાએ જઈ શકે? તો તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.